નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવીએ છીએ અને વાતો કરીએ છીએ અંતર. આજે અતિથિ કાર્યક્રમમાં મહેમાન બન્યા છે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા. ભાઈ શ્રી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર ભાઈ શ્રી. સૌથી પહેલાં તો પ્રશ્ન એ પૂછવાનો થાય કે યુગ પુરુષ કૃષ્ણ ભગવાન અને એના વિશેની બધી જ વાતો આપ કરો છો, હજારો લાખો શ્રોતાઓ શ્રવણ કરે છે. જો ભાઈશ્રીને પૂછવામાં આવે તો કૃષ્ણ ભગવાન, મને ખ્યાલ છે કે આ સવાલ કદાચ એનો જવાબમાં જ આ કાર્યક્રમ પૂરો થઈ શકે, પરંતુ શોર્ટમાં યુગ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની કયો પ્રસંગ ખાસ કરીને આપને સૌથી વધુ પસંદ છે ભાઈશ્રીને? આમ તો સ્વાભાવિક રીતે જેમ તમે કહ્યું દેવાંગભાઈ, એ રીતે ભગવાનની બધી જ લીલાઓમાં લાલિત્ય પણ છે અને એમાં સમાજને કંઈક સંદેશ પણ છે. પરંતુ મને સૌથી વધારે ગમતી લીલા એ ગોવર્ધન લીલા છે, ગિરિરાજ ધરણની. કારણ કે એના ઘણા બધા આયામો છે. એ માત્ર એક નાનકડા 7 વર્ષના બાળકે 7 દિવસ પર્યંત પોતાના ડાબા હાથની ટચલી આંગળીએ પર્વતને તોડી રાખ્યો અને વ્રજવાસીઓની રક્ષા કરી એવી એક ચમત્કૃતિવાળી ઘટના જ નથી, પણ એમાં સંદેશ છે. મારી દ્રષ્ટિએ એમાં ઇકોલોજી છે, એમાં ઇકોનોમી છે, એમાં એજ્યુકેશનની વાત છે. ઓકે, એજ્યુકેશનમાં જ આ જ વાત ગોવર્ધન ઉચકવાની વાત કરું તો હમણાં જ ડૉક્ટર કૌશિકભાઈ મહેતાએ એમના એક આર્ટિકલની અંદર લખ્યું હતું કે ગલીઓમાં જો બાળપણ ખૂંદશે નહીં તો ગોવર્ધન ઉપાડવાની હિંમત એનામાં પેદા નહીં થાય. એજ્યુકેશન પર સીધો આવું છું. જે પ્રમાણે ખાસ કરીને બાળકોને અત્યારે એજ્યુકેશન મળી રહ્યું છે, ક્યાંક વિધિન એક બિલ્ડિંગની અંદર, એવા બિલ્ડિંગ કે જ્યાં ગ્રાઉન્ડ હોતા નથી, જ્ઞાન સારું આપવામાં આવે છે એવું કહીને મોટી તગડી ફી લેવામાં આવે છે, સર્વાંગી વિકાસ થતો નથી, પરંતુ કડકડાટ અંગ્રેજી બોલીને ઘરે મા બાપને ઇમ્પ્રેસ કરી શકે તેવા અને મહેમાનોને ઇમ્પ્રેસ કરી શકે તેવા બાળકોનું નિર્માણ થઈ રહ્યું છે. આપે કીધું કે એજ્યુકેશન અગેઇન ક્યાંક સિસ્ટમ અને આ બાળપણને ક્યાંક રૂંધાઈ રહ્યું છે બાળપણ આજનું આ નવી એજ્યુકેશન સિસ્ટમ. હું હંમેશા કહેતો આવું છું કે અત્યારની જે આપણી શિક્ષણ પદ્ધતિ છે એમાં આપણે બાળકના બૌદ્ધિક વિકાસ ઉપર જ વિશેષ જોર આપ્યું છે. એનું જે ફિઝિકલ ડેવલપમેન્ટ થવું જોઈએ એના ઉપર પણ એટલું ધ્યાન નથી અપાતું, અને જે બૌદ્ધિક આંખ હોય છે એમ લાગણીનો આંખ એટલે કે એના લાગણીશીલતાનું, એના હૃદયનો જે વિકાસ થવો જોઈએ એ નથી થઈ રહ્યો. પરિણામે એજ્યુકેશનના માધ્યમથી એનો જે સર્વાંગીણ વિકાસ અભિપ્રેત છે એ નથી થઈ રહ્યો. એઝ યુ રાઇટલી સેડ, મારું જો ચાલે ને તો હું એવી કોઈ પણ સ્કૂલને પરમિશન ના આપું જેની પાસે રમત ગમતનું મેદાન ના હોય. બાળકને બહુ નાની ઉંમરથી અત્યારે આપણે સ્કૂલમાં મૂકી દઈએ છીએ. પાછું કૃષ્ણની જ વાત ઉપર આવું તો, કારણ કે કૃષ્ણ મારો વિષય છે અને મારો વિશ્વાસ છે, તો 11 વર્ષ સુધી તો એ ભણવા ગયા જ નથી. માત્ર એમણે ગાયો ચારી, વાછરડાઓ સાથે રમ્યા, ગોવાળિયાઓની સાથે રમ્યા, થોડી ચોરીઓ કરી, થોડી ગોપીઓની મટકીઓ ફોડી, થોડી સતાવવાની વાત આવી. મને કૃષ્ણની એ ચંચલતા ગમે છે. બાળક વધારે પડતું શાંત હોય ને તો આપણને ચિંતા થવી જોઈએ. મારી પાસે ઘણા લોકો આવે એના લાલાને લઈને, અને પછી એમ કે ભાઈ શ્રી આ તોફાન બહુ કરે છે, તમે એને આશીર્વાદ આપો કે થોડો શાંત થઈ જાય. એટલે હું એને માથે હાથ મૂકીને કહું કે બેટા ડબલ તોફાન કરજે, કારણ કે તારી આ ઉંમર છે, એ 52 વર્ષે તોફાને ચડશે તો સારો નહીં લાગે. એટલે અત્યારે જે તોફાન કરે છે એની બાળ સહજ જે ચંચલતા છે એ ગમવી જોઈએ. મને એમ લાગે છે કે અત્યારે જે રીતે આપણે બાળકોને બહુ નાનપણથી
સ્કૂલમાં આપણે મૂકી દઈએ છીએ, આપણે એની પાસેથી એનું શૈશવ લૂંટી લઈએ છીએ, જેને પાછું ક્યારેય મળવાનું નથી. હું તો આને પાપની કેટેગરીમાં માનું. ભાઈશ્રી, આ ચર્ચા બધા જ લોકો કરે છે, બધા જ લોકોને બોલવું ગમે છે, બધા જ લોકો, અને નોટ ઇવન ભાઈશ્રી, ભાઈશ્રી જેવા જેટલા પણ બૌદ્ધિક વર્ગ છે, જે લોકો સમાજને ડિરેક્શન આપે છે, બધા જ લોકો આ કહે છે. પરંતુ ક્યાંય સુધારાનું એક પણ પગલું, એક પણ પગથિયું મંડાતું નથી. દેવાંગભાઈ, એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. કોણ ઇનિશિયેટિવ લેશે? સાચી વાત છે આપની, આમને આમ નહીં કરીએ તો આપણને સમયની માંગ આપણી પાસે એ કરાવશે. અમારો લાલો જે જાય છે સ્કૂલમાં, તો ત્યાં ક્લાસરૂમની અંદર ભણાવવાને બદલે સ્પોર્ટ્સ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. હમણાં એ ફૂટબોલની મેચ બધાની સાથે રમી આવ્યો, એ સૌથી નાનો છોકરો હતો એની ટીમમાં, અને બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર ફોટો આવ્યો અને એનું હેડિંગ હતું સાઇઝ ડઝ નોટ મેટર. ઓકે. એટલે છોકરાઓને એક તો એનો શારીરિક વિકાસ થાય એ રીતે, એનો મતલબ એમ નથી કે નાનું છોકરું હોય ને એને સ્કૂલમાં નહીં જવું, પણ એને સ્કૂલમાં જવાનું મન થવું જોઈએ એવી એક્ટિવિટીઝ એની ઉંમરના બાળકોને માટે એવું ઊભું કરવું જોઈએ. અને બીજી વાત કે પ્રકૃતિનું સામીપ્ય એ ઉંમરથી જ એને પ્રાપ્ત થાય એ રીતના પ્રયાસો કરવા જોઈએ. અમારે સાંદિપની વિદ્યાનિકેતનની અંદર બાળકો ભણતા હતા, આજે પણ વૃક્ષોની નીચે ક્લાસ લાગે છે, એની આખી એક વાત જ જુદી થઈ જાય. નાનપણથી વૃક્ષ સાથે જે નાતો બંધાય, અત્યારે છોકરાઓનો વિડીયો ગેમ્સ સાથે નાતો બંધાય છે, ટીવી સાથે સીધો સંબંધ સ્થાપિત થાય છે, વિદ્યાની સાથે નાતો જોડવાની જગ્યાએ વિડીયો ગેમ સાથે નાતો જોડાય છે. ઓકે. એટલે થોડાક આવા પરિવર્તનો કરવાની જરૂર છે. એ બાળકને ટ્રેનિંગ તો ભલે બાળપણથી જ આપણે આપવા માંડીએ, કારણ કે કાળનું ચક્ર એ કંઈ પાછું તો ચાલવાનું નથી, ઘડિયાળના કાંટા જેમ ફરે છે એમ જ ફરવાના છે. પરંતુ એના સર્વાંગીણ વિકાસને લઈને જે જે વસ્તુઓ આવશ્યક છે કે જે જે પરિવર્તનો જરૂરી છે એ લાવવા જ પડશે, અને તો જ આપણે એક સંપૂર્ણ માનવનું નિર્માણ કરી શકીશું. ભાઈશ્રી, ભણવામાં ખૂબ જ વિલક્ષણતા. મુંબઈ બોમ્બે યુનિવર્સિટીની અંદર બીકોમ થયા, ગ્રેજ્યુએટ થયા, કોમર્સ ગ્રેજ્યુએટ થયા, એની પહેલાં ક્યાંક જો કદાચ હું ભૂલ ન કરતો હોઉં તો ભાઈશ્રી ડૉક્ટર બનવા માગતા હતા. ઓકે. ક્યાંક દિલના દર્દને દૂર કરવાની જે ખેવના હતી, હવે ક્યાંક હૃદયના દર્દને દૂર કરવાની ખેવના હતી, એ હવે જ્યારે બીકોમ થયા, ડિગ્રી તો નથી પરંતુ હૃદય પરિવર્તન કરીને, લોકોના હૃદય પરિવર્તન કરીને પોતાની જે ઈચ્છા હતી તે પૂરી કરી રહ્યા છે. મારે એ સફર જાણવી છે કે ભાઈશ્રી મુંબઈ બોમ્બે યુનિવર્સિટીમાં ભણતા હતા અને કોલેજ ટાઈમની થોડીક વાતો કરવી છે. અમારા વખતે 11+4 હતું, 11મું SSC ગણાતું, અને પછી 4 વર્ષ ઇન્ટર, ફર્સ્ટ યર ઇન્ટર કોમર્સ, ધેન જુનિયર એન્ડ સિનિયર. જેમ તમે હમણાં કહ્યું એમ, મને ડૉક્ટર થવાની ઈચ્છા હતી, વિજ્ઞાન મારો પ્રિય વિષય. મેં SSC જનરલ સાયન્સ અને મેથેમેટિક્સમાં બહુ સારા માર્ક્સ સાથે અને ડિસ્ટિંક્શન માર્ક્સ સાથે મેં પાસ કરી, કોઈ પણ સાયન્સ કોલેજ મને સહજ રીતે પ્રવેશ આપે. કેટલીક તે વખતની કૌટુંબિક પરિસ્થિતિ અને અન્ય સંજોગોને લઈને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવાને બદલે હું વાણિજ્ય પ્રવાહમાં ગયો. તે સમયે જે લાઈન લાગી હતી ત્યાં કોમર્સ કોલેજમાં, ચેન્નાઈ કોલેજમાં, ત્યાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ જેનો ફર્સ્ટ ક્લાસ હોય બીજી લાઈનમાં આવો. એટલે અમે બીજી લાઈનમાં ગોઠવાયા અને એ બધાની માર્કશીટ તપાસતા હતા પ્રોફેસર. તો મારી માર્કશીટ જોઈને પણ એમણે કહ્યું કે વોટ આર યુ ડુઈંગ હિયર, યુ મસ્ટ બી ધેર સમવેર ઇન સાયન્સ કોલેજ. તો મેં એને કહ્યું કે યસ સર, હું જાણું છું, પણ મારે પ્રવેશ અહીંયા લેવાનો છે. કોમર્સ વોઝ ટોટલી ડ્રાય સબ્જેક્ટ ફોર મી. કદાચ એ કારણે જ અત્યારે હું જ્યાં છું તે ક્ષેત્રમાં મારો વિશેષ લગાવ થયો, કારણ કે
વચ્ચે સાતમો પાસ કર્યા પછી એક વર્ષ માટે હું પાઠશાળામાં જઈ આવ્યો હતો, આ રેગ્યુલર સ્કૂલ છોડીને. અને ત્યાં થોડું સંસ્કૃત, વેદો અને જે 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 આપને અત્યારે ઘણું બધું પછી મદદરૂપ પણ થયું. અહીંયા રોકેશભાઈ છે. મને ખ્યાલ છે દર્શક મિત્રો કે એ વાત જાણવાની આપને ઈચ્છા છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાથે. ભાઈ શ્રી, આપે બ્રેક પહેલા વાત કરી કે ચિનાઈ કોલેજની અંદર આપ જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે પ્રિન્સિપાલે પણ આપને ક્વેશ્ચન પૂછ્યો કે અહીંયાની જગ્યાએ ક્યાંક બીજે આપ હોવા જોઈતા હતા, અને આપે એમને કીધું કે નહીં, મને અત્યારે આ લાઈન લેવી છે. આપે એ પણ વાત કરી કે ક્યાંક પારિવારિક એવી સિચ્યુએશન આવી હતી કે જેના કારણે ડોક્ટર બનવા માટેના જે મેડિકલ લાઈન માટે જે પર્ટિક્યુલર ફીસ રંજ થાય છે ખરો. મને ખ્યાલ છે કે અત્યારે જે આપ કાર્ય કરી રહ્યા છો તેના કારણે કાર્ય સંતોષ તો પૂર્ણતઃ હશે, પરંતુ ક્યાંક એકલા બેઠા હોય ત્યારે ચિંતન થાય ખરું? ના દેવાંગભાઈ, આઈ એમ મચ મોર સેટિસ્ફાઈડ વિથ વોટ આઈ એમ રાઈટ નાઉ. ઉલટાનો મને એમ લાગે છે કે મને એક વિશેષ લાભ થયો. વિજ્ઞાન પ્રત્યેની રૂચિને કારણે આ ક્ષેત્રમાં આવ્યા પછી ધર્મને અને ધાર્મિક ગ્રંથોને વિજ્ઞાનની આંખથી જોવાની ટેવ પડી, અને એ વિજ્ઞાનની આંખથી જ્યારે ધર્મને, ધાર્મિક ક્રિયાઓને કે ધાર્મિક પરંપરાઓને હું જ્યારે જોઉં છું ત્યારે ઋષિઓ પ્રત્યેનું જે માન છે, જે આદર છે, એ ઉલટાનો વધ્યો. ધર્મ પ્રત્યેની, આ ધર્મગ્રંથો પ્રત્યેની મારી શ્રદ્ધા વધી, અને જ્યાં સુધી મારી પોતાની એ શ્રદ્ધા દ્રઢ નહીં હોય ત્યાં સુધી હું જે અન્યને કહીશ એની શ્રદ્ધા ડેવલપ થવાની નથી. એટલે કોઈ જગ્યાએ રંજ નથી, બલકે જે થયું એ ઈશ્વર ઈચ્છાથી થયું, અને કદાચ એટલા માટે જ ભગવાન મને વિશેષ રૂપે આ સેવામાં લગાડવા માંગતા હતા. ભાઈશ્રી, આપે વાત કરી કે વિજ્ઞાનનો, વિજ્ઞાન વિષયમાં રસ હોવાના કારણે ઘણી બધી વસ્તુ આપ સમજી શક્યા, પરંતુ ધર્મની વાતને લઈને સામ્યવાદીઓ, ખાસ કરીને ટિપિકલ હું પર્ટિક્યુલર પિનઆઉટ કરીને કહું છું કે સામ્યવાદીઓ વર્ષોથી કહેતા આવ્યા છે કોઈ પણ દેશને જો ખતમ કરવો હોય તો તેને ધર્મના નશામાં ડૂબાડી દો. કેટલું સત્ય માનો છો? કાર્લ માર્ક્સ ધર્મને અફેડના નશા સાથે સરખાવે છે. કાર્લ માર્ક્સ પણ મોટા ચિંતક અને ઋષિ હતા એ કાળના. ભારતીય જે ચિંતન છે એ ધર્મને ઓક્સિજન કહે છે, અફીણ નહીં. ધર્મની અગત્યતા તમારા જીવનમાં ઓક્સિજન જેટલી છે, જે પ્રાણવાયુને તમે શ્વસો છો અને એના વિનાનું જીવન શક્ય નથી. કારણ કે ધર્મ, એને અફીણ બનાવવો કે ઓક્સિજન બનાવવો એ પણ માણસને એના ઉપર આધારિત છે. જે ધારણ કરે છે તે ધર્મ. ધર્મ એટલે ફરજ, ધર્મ એટલે ગુણો, ધર્મ એટલે વેલ્યુઝ. અને એ વેલ્યુઝ જો નહીં હોય વ્યક્તિ અને સમાજમાં તો કોઈ પણ વ્યક્તિ કે સમાજ ટકી ન શકે. અને પરિણામે જે ધારણ કરે છે એ ધર્મ છે. ધર્મની વ્યાખ્યા આપણા ઋષિઓએ માત્ર કર્મકાંડ કે મંદિરો મસ્જિદો પૂરતી મર્યાદિત નથી રાખી. યતો અભ્યુદયઃ નિશ્રેયસ સિદ્ધિ સધર્મઃ. આ કેવી સરસ ડેફિનેશન છે, જેનાથી આ લોકમાં, આ જીવનમાં તમારો અભ્યુદય થાય સર્વ પ્રકારે અને તમારો પરલોક પણ સુધરે, આ ધર્મ છે. હવે આ ડેફિનેશન દુનિયાના બધા જ ધર્મોને લાગુ પડે છે, આ માત્ર હિન્દુ ધર્મની વ્યાખ્યા નથી. પણ થયું છે એવું કે સમય જતાં ધર્મની જે વૈજ્ઞાનિકતા હતી એ ખોવાતી ગઈ, અને ધર્મ માત્ર ક્રિયાકાંડમાં અટવાતો ગયો. કોણ જવાબદાર માનો છો? જવાબદાર કોને માનો છો? ઓફકોર્સ ધર્મક્ષેત્રના લોકો પણ એટલા જ જવાબદાર છે. જો અમારું કામ છે લોકોને સમજાવવાનું અને ધર્મનો સાચો પ્રકાશ દેવાનો, સાંદિપનીમાં અમે હરિમંદિર બનાવ્યું, એની નીચે સાયન્સ ગેલેરી બનાવી છે. તે સમયના રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામજી એના ઉદ્ઘાટન માટે આવ્યા,
નીચે સભાગૃહ અને સાયન્સ ગેલેરીનું ઉદઘાટન કરવા માટે. એમણે મને પૂછ્યું કે આવો વિચાર તમને કેવી રીતે આવ્યો કે કોઈ પણ મંદિરના નીચે સાયન્સ ગેલેરી હોય અને ઉપર મંદિર હોય. મેં કહ્યું કે સાહેબ, હું એવો ધર્મ ઈચ્છું છું જેના પાયામાં વિજ્ઞાન, અને મારી એવી પણ અપેક્ષા છે આપના જેવા વિજ્ઞાની પાસેથી કે એક એવું વિજ્ઞાન હોવું જોઈએ જેના પાયામાં ધર્મ હોય. તો ધર્મ અને વિજ્ઞાન આ બંને માનવતાનો ખરેખર વિકાસ કરશે, એનાથી ઉન્નતિ થશે અને માનવતાનું કલ્યાણ થશે. વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજા સાથે પેરેલલ છે, અને કદાચ ક્યાંક ધર્મ ધાર્મિકતાને લઈને જ વિજ્ઞાનનો વિકાસ થઈ શકે છે, અને વિજ્ઞાનને સાથે રાખીને ધર્મનો ફેલાવો પણ થઈ શકે. ધર્મના ફેલાવાની વાત કરીએ તો ભાઈશ્રી, થોડોક ક્યાંક મને બહુ ક્લિયર આન્સર જોઈએ છે. હિન્દુ ધર્મ, પ્રાચીન ધર્મ, પ્રાચીન સંસ્કૃતિ હું પ્રોપર વર્ડ યુઝ કરીશ, બીજા બાકીની સંસ્કૃતિ અને બાકીના ધર્મોએ પોતાના ફેલાવા માટે, ધર્મના ફેલાવા માટે જેટલા પ્રયત્નો કર્યા છે, સારા કે ખરાબ, પરંતુ ધર્મનો ફેલાવાનો પ્રયત્ન થયો છે. હિન્દુ ધર્મના ફેલાવા માટે ક્યાંક પ્રયત્ન જે થવો જોઈએ તેના કરતાં ઓછો થયો છે ખરો? એનું એક કારણ છે, મીન્સ થયો છે કે ધર્મ છે આપણા ઋષિઓના દ્રષ્ટિએ એ લાદવાની વસ્તુ નથી, સ્વીકારવાની વસ્તુ છે. જેનો ફેલાવો થયો છે એમાં ક્યાંક લાદવાની ભાવના છે, ક્યાંક લાદવાની પ્રવૃત્તિ છે, અને ધર્મ એ સ્વીકારવાની વાત છે એમ ભારતીય ચિંતન કહે છે. અને પરિણામે એની સમજ ડેવલપ થાય, વ્યક્તિની સમજ ડેવલપ થાય, વ્યક્તિની બુદ્ધિ વાતને સ્વીકારે અને પછી એ ધર્મને અપનાવે, એ ધર્મ એનું અને એના દ્વારા અન્યનું કલ્યાણ કરી શકશે. મારી પીટીને કોઈ ધર્મ લાદવામાં આવે અથવા તો મારીને કોઈને પરિવર્તન કરાવીને આપણા ધર્મમાં લાવવામાં આવે, એ વાત ભારતીય ચિંતનને માન્ય નથી. અહીંયા રોકેશ અગેન. દર્શક મિત્રો, વાત ચાલુ રાખે છે, પરંતુ અગેન ટાઈમ થયો છે એક બ્રેકનો. બ્રેક પછી ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાથે. ભાઈ શ્રી, બ્રેક પહેલા આપણે વાત કરી કે લાદી દેવામાં આવે તે ધર્મ નથી. અગેન હું ત્યાં જ આવું છું કે જ્યારે પણ આપ પ્રવચન આપો છો, આપ જ્ઞાન આપો છો, સામે બેઠેલા હજારો લોકો આપને શ્રવણ કરે છે, જે માહોલ હોય છે એ દરમિયાન તો ખૂબ જ ભક્તિભાવથી રંગાયેલા હોય છે. આટલી બધી આપે પ્રવચનો કર્યા, આટલી બધી ધાર્મિક સભાઓ કરી, અને આપ જેવા જે પણ આ હિન્દુ ધર્મના રક્ષકો છે, હિન્દુ ધર્મનો ફેલાવો કરવાવાળા છે, તે બધાએ કરી, પરંતુ જે આમૂલ પરિવર્તન આવવું જોઈએ, વૈચારિક સંપત્તિ શ્રોતાઓની વધવા કરતાં ક્યાંક ધર્મગુરુઓ અને કથાકારો એ પોતે વધુ ને વધુ ઉપર આવતા જાય છે, શ્રોતાઓની માનસિકતા જે બદલાવી જોઈએ તે નથી આવતી, ક્યાં કમી છે? અગેન વાત ત્યાં આવે છે, શું શ્રોતાઓ ગ્રહણ નથી કરી શકતા, કે પછી એ લોકોની કેપેસિટી કરતાં વધુ કોક જ્ઞાન અપાઈ જાય છે? મારી દ્રષ્ટિએ ભાવ પક્ષ જેટલો પ્રબળ બન્યો ભારતની ધાર્મિક જનતામાં, એટલો વિચાર પક્ષ પ્રબળ નથી બન્યો. એક ધર્મગુરુ કે એક પ્રવચનકાર કે કથાકારનું એ લક્ષ્ય હોવું જોઈએ મારી દ્રષ્ટિએ, કે જ્યાં ભાવ પક્ષ પ્રબળ છે એને વિચાર આપવામાં આવે. કોઈક જગ્યાએ બુદ્ધિપ્રધાન જીવન જીવનારા લોકો જેની પાસે વિચાર પક્ષ એટલો બધો પ્રબળ છે પણ ભાવ શૂન્યતા છે, વિચારહીન સંવેદનશીલતા બહુ નુકસાન કરે, અને એ જ રીતે સંવેદના વિનાની ભાવ રહિત શૂન્ય જે વૈચારિકતા છે એ પેટ્રોલ વગરની ગાડી જેવી છે. ગાડી બહુ સારી, રોલ્સ રોયસ છે, પણ એમાં પેટ્રોલ જ નથી, તો એ ક્યાંય નહીં લઈ જાય. અને ઓલામાં સ્ટિયરિંગ ઉપર કાબૂ નથી, ભાવ પક્ષે છે પણ વિચાર એટલે કે દિશા નથી સહી, એટલે બંને ખતરનાક છે. ભાવનાશીલ લોકોને વિચાર આપવાની આવશ્યકતા છે,
અને જે વિચાર પ્રધાન જીવન જીવે છે એ લોકોની અંદર ભાવનાને ભરવાની આવશ્યકતા છે. આ કાર્ય કરવું પડશે. બીજી જેમ તમે વાત કરી એમ ક્યાંક એવું થાય છે કે વિચારને મહત્વ આપવાને બદલે વ્યક્તિને મહત્વ વધારે અપાઈ જાય છે, અને પરિણામે વિચારની પૂજાને બદલે કે જ્ઞાનની પૂજાને બદલે વ્યક્તિ પૂજામાં આપણે વિશેષ જતા રહીએ છીએ. આ બધા ક્ષેત્રની અંદર કામ કરનારા જે મહાપુરુષો છે, અમારે પણ એ વિચારવું પડશે કે ઠાકોરજી આગળ રહે, વિચાર આગળ રહે, વ્યક્તિ આજે છે અને કાલે નથી, વિચાર શાશ્વત છે, સત્ય સાથે જોડાયેલો છે, તે વિચાર શાશ્વત છે અને એ વિચારને આગળ કરવામાં આવે. કેટલાક મહાપુરુષો દ્વારા એવું કાર્ય થયું પણ ખરું આ સમયમાં પણ, પણ જેટલી હદે અને જે રીતે એ થવું જોઈએ તે હદે ને તે રીતે નથી થયું, એ દિશામાં ઘણું બધું કામ કરવું. ભાઈશ્રી, અગેન વાત ત્યાં જ આવીને અટકે છે કે શ્રોતાઓમાં શું એ પાત્રમાં ક્યાંક કચાશ છે કે જેને સોંપવામાં આવે છે, આપનું જ્ઞાન સોંપાય છે. વાત થોડીક યુટર્ન લેવડાવું છું. જે પ્રમાણે વર્ષોથી હિન્દુ સંસ્કૃતિમાં ધર્મ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ, ચાહે તે કથાકાર હોય કે પછી સંત હોય, ધર્મ સાથે જોડાયેલ દરેકે દરેક વ્યક્તિ રાજાને શીખ આપતો હતો, રાજાને રાજધર્મ વિશેની માર્ગદર્શન આપતો હતો. ક્યાંક આજે એવું લાગે છે ખરું કે એ રાજાઓ ધર્મગુરુઓને ક્યાંક એમનો ઉપયોગ કરી રહ્યા હોય, ટૂલ બની ગયા છે આજના ધર્મગુરુઓ કે કથાકારો રાજાઓના. કોઈક જગ્યાએ કદાચ એવું થતું હશે, પણ અધિકાંશ હું એવું નથી માનતો કે ધર્મગુરુઓ કે કથાકારો કોઈનું ટૂલ બની ગયા છે, કોઈનું સાધન બની ગયા છે. પ્રવચનકારો કે કથાકારો કે ધર્મગુરુઓ પણ આજની તારીખે પણ એક દિશા સમાજના દરેક વર્ગને છે, અને એમાં રાજનીતિના ક્ષેત્રમાં છે એ લોકો પણ આવી ગયા, એનું માર્ગદર્શન ધર્મના માધ્યમથી કરી જ રહ્યા છે. અત્યારે જે રીતનું વાતાવરણ છે એમાં રાજનીતિમાં ધર્મની વાત કરવામાં આવે તો બહુ જલ્દી કોઈને સ્વીકાર્ય નથી. અહીંયા તો ધર્મમાં રાજનીતિને ઘૂસવું છે. હું હંમેશા કહેતો રહ્યો છું અને અમે બધા જ મહાપુરુષો કહેતા રહ્યા છે કે રાજનીતિમાં ધર્મ હોવો જોઈએ, ધર્મમાં રાજનીતિ ના હોવી જોઈએ. જે રીતે પતન તરફ જઈ રહી છે વાત, અત્યારે મુદ્દા આધારિત રાજનીતિ થતી નથી, માત્ર સત્તાલક્ષી અને એ સ્વાર્થોને લઈને બનતા જોડાણો અને તૂટતા જોડાણો, એને કારણે રાજનીતિ અને રાજનીતિના ક્ષેત્રમાં રહેલું જે નેતૃત્વ છે એની એક છબી ઝાંખી થઈ છે, ઝંખવાણી છે. આવા સમયે ધર્મદંડ નો ઉપયોગ કરવાની જરૂર લાગે છે ખરી આપણે. એટલા માટે જ વ્યાસપીઠે બિલકુલ નિષ્પક્ષ રહીને માત્ર ને માત્ર રાષ્ટ્રના હિતમાં જે વાત કરવાની છે રાજનીતિને લગતી અને પ્રજાને જાગરણ, તે વાત નિર્ભયપણે એણે કેવી પડશે, જે ઓલરેડી જ્યારથી આ ચુનાવ ડિક્લેર થયા છે, લોકસભાની ચૂંટણી ઘોષિત થઈ છે, ત્યારથી મારી વ્યાસપીઠ ઉપરથી અને ઘણા મહાપુરુષો પોતપોતાની રીતે પોતપોતાનું કાર્ય કરતા હશે. ઓકે, મને લાગે છે કે ઘણી સિરિયસ ગંભીર ચર્ચા કરી દીધી, થોડોક લાઇટ મૂડમાં આવી જઈએ. અગેન એ કોલેજના ડેઝમાં આવી જઉં છું. ક્યારે પણ એ મિત્રોને જ્યારે ખબર પડી, રમેશભાઈ ઓઝા સારા વિશ્વવિખ્યાત કથાકાર બની ગયા છે, મુલાકાત થતી હશે એ ડેઝ, શું ચર્ચા થાય છે મિત્રો સાથે, કલ્પના હતી ખરી એ લોકોને કે રમેશભાઈ કથાકાર બનશે? ઇનફેક્ટ જ્યારે હું ઇન્ટર કોમર્સમાં હતો કોલેજના બીજા વર્ષમાં, ત્યારે પહેલી વહેલી કથા થયેલી, એટ ધી એજ ઓફ 18, અને એટલા માટે મારા ઘણા બધા મિત્રોને ઓલરેડી એ ખબર જ છે. અને તમને સાનંદ આશ્ચર્ય થશે કે કોલેજ કાળના મારા કેટલાક મિત્રો આજે પણ મારા મિશન સાથે કાર્યકર્તા બનીને જોડાયેલા છે. ફાઇન. રમેશભાઈ, આપની વાણીની સાથે જે પ્રમાણે સૂરો સુરાવલી આપ રહેલાઓ છો ને ઘણા બધા લોકોને, કારણ કે બધા જ રસ એક સાથે પીરસવાનો પ્રયત્ન થતો હોય છે સારા કથાકાર, સફળ કથાકાર દ્વારા. ગાયકીની વાત કરીએ તો એમાં કદાચ હું માનું ત્યાં સુધી સારી ગાયકીની સાથે એક સારા વક્તા પણ છો આપ.
ફિલ્મોની વાત કરીએ તો ખાસ કરીને કેવી ફિલ્મો પહેલા જોતા હતા, અત્યારે જોવો છો એ પણ પ્રશ્ન આપને પૂછી લઉં છું. શું અત્યારે ફિલ્મો જોવો છો ખરાબ? અત્યારે પણ જોઉં. મને મારા ભક્તો એમ કહે કે ભાઈ શ્રી આ જોવા જેવી છે, તો લગાન છે મેં જોઈ, તારે જમીન પર મેં જોઈ. ફિલ્મોથી કોઈ એવો પરહેજ નથી, જે જોવા યોગ્ય છે હંસવૃત્તિ રાખીને, હંસવૃત્તિ રાખીને જોઈએ. અમારા કાળમાં અમે જતા જોવા, અને તે વખતના બધા જે જૂના તે દશકના જે ગીતો હતા, જે આજે પણ એ ધૂનો બધાના મનમાં રમે. કયું ગીત સૌથી વધુ પસંદ હતું એ સમયગાળા દરમિયાન? એ સમયગાળા દરમિયાન મને ઘણા બધા ગીતો ગમતા, મુકેશના, રફીના અવાજમાં, કિશોરદાના અવાજમાં, ખાસ કરીને જે ટ્રેજેડી સોંગ. એક ગીત સંસાર હે એક નદિયા, કારણ કે મારું ફિલોસોફિકલ એ પહેલેથી રહ્યું, તો સંસાર હે એક નદિયા સુખ દુઃખ દો કિનારે હે. ભાઈશ્રી રાગ રાગ સાથે, બીકોઝ મને ખ્યાલ છે કે અમારા શ્રોતાઓ રાગ સહિતનું આપનું ગાન. મને એક મને બહુ મુખડા યાદ રહે, પછીનો અંતરો બહુ યાદ ના હોય, પણ એ ધૂન મારા મનમાં ગુંજતી હોય. અને શિવરંજની કે એવા શાસ્ત્રી રાગો આધારિત જે જે ગાયન છે એવા બધા, એ સ્વાભાવિક રીતે અમર બની ગયા છે, એટલે મનમાં ગુંજ્યા કરે. એ બહુ સરસ ગીત છે, એના શબ્દો એ સરસ છે, એમાં આખું દર્શન છે. સંસાર હે એક નદિયા સુખ દુઃખ દો કિનારે હે, ના જાને કહાં જાય હમ બહેતે ધારે. હમ બહેતે ધારે હે, દર્શક મિત્રો આ આ શબ્દોની ધાર, સતત વહેતી ધાર, મને ખ્યાલ છે કે કદાચ હું અહીંયા એમાં જો પાળ બાંધું છું તો આપને નહીં ગમે, પરંતુ સમયની મર્યાદાને લઈને આ વાત અહીંયા જ પૂર્ણ કરીશું. અને એ કમિટમેન્ટ સાથે કે ભાઈશ્રી નેક્સ્ટ ટાઈમ જરૂરથી બાકી રહેલી વાત કરવા અમારા શ્રોતાજનોને સંભળવા માટે આપ જરૂરથી અમને સમય આપશો. ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. અને ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપશો નમસ્કાર, થેન્ક યુ વેરી મચ.